ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, એ સંયોજન આપેલું છે, કોનું સંયોજન આપેલું છે? તો કે જે ગુચડા કહો છો તમે, જે તમારી પાસે સોલેનોઇડ છે, તો એની બાજુનું એક સંયોજન આપેલું છે. આ જે સંયોજન છે એનો આન્સર મેળવવા માટે તમારે જેવું અવરોધમાં કરવું પડે છે એ જ વસ્તુ અહીંયા કરવાની છે, બરાબર? પણ જસ્ટ યાદ કરાવી દઉં વિદ્યાર્થી મિત્રો, અવરોધની અંદર જે સમીકરણો છે શ્રેણી જોડાણના અને સમાંતર જોડાણના, એ સેમ સમીકરણો તમે અહીંયા ઇન્ડક્ટરના કેસમાં ઉપયોગમાં લઈ શકશો. પરંતુ જો કેપેસિટર આવે તો તમને ખબર જ છે કેપેસિટરની અંદર રિવર્સ ઇક્વેશન છે, હે ને, કે જેવું શ્રેણીમાં થતું હતું એવું ત્યાં સમાંતરમાં થશે, અને જેવું સમાંતરમાં થતું તેવું ત્યાં શ્રેણીમાં થશે. વેરી ગુડ. ચલો, પણ અત્યારે શું કરવાનું છે? અત્યારે તમને આ એક સંયોજન આપેલું છે એનું સમતુલ્ય આત્મપ્રેરકત્વ મેળવવાનું છે. તો અહીંયા બે હેનરી છે, બે હેનરી છે, બે હેનરી છે, ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, આ તમે કહી શકો કેવા જોડાણમાં છે? વેરી ગુડ, શ્રેણી જોડાણમાં છે. તો અહીંયા ઓલરેડી તમારી પાસે એક ઇન્ડક્ટર છે જેનું આત્મપ્રેરકત્વ બે હેનરી છે, અને બે અને બે જેવું તમે અવરોધ માટે કરો છો એવું જ ઇન્ડક્ટર માટે મેં પહેલા જ કહી દીધું. તો શ્રેણીની અંદર શું થશે? સરવાળો થશે ને. તો અહીંયા બે ને બદલે તમે એક જ ઇન્ડક્ટર વાપરશો વિદ્યાર્થી મિત્રો, તો એનો આન્સર કેટલો આવશે? તો કે 4 હેનરી આવશે. અગેન, જસ્ટ તમારી જાણ માટે વિદ્યાર્થી મિત્રો, શ્રેણી જોડાણ હશે તો સમતુલ્ય આત્મપ્રેરકત્વ કેટલું થશે? L1+L2. અને જો સમાંતર જોડાણ હશે વિદ્યાર્થી મિત્રો, તો સમતુલ્ય આત્મપ્રેરકત્વનું ઇક્વેશન કંઈક આવું થશે, 1/L1+1/L2, બરાબર છે? અને બીજી વાત, તમને આઈડિયા છે જ કે અહીંયા કદાચ તમે ડાયરેક્ટલી કન્સિડર કરશો તો તમારો આન્સર આવો પણ હોઈ શકે, L1+L2, બરાબર ને? તો એ જ રીતે કન્સિડર કરીએ. ચલો, તો આનો આન્સર હવે શું આવશે? તો 2 × 4 અને છેદમાં 2 + 4, બરાબર? તો 8/6 હેનરી આવો આન્સર હોવો જોઈએ, બરાબર છે? તો આવો આન્સર છે જ તમને દેખાય છે, ઓપ્શન નંબર A ઇઝ ધી કરેક્ટ આન્સર.